તો આજ સુધી કોઈક સ્થાને એ પ્રકારની રજૂઆત આવેલી નથી. એ સ્થાનિક કક્ષાએ ઝોનલ અધિકારી અને સરકારી પ્રતિનિધિ, ઓબ્ઝર્વર અને જિલ્લા શિક્ષણાધિકારીએ ત્યાં તપાસ કરેલી. એ સમય દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ એમને સ્થળ સંચાલક જવાબદાર લાગ્યા છે. ત્યારે સ્થાનિક કક્ષાએ એ વસ્તુ બની છે એ સ્પષ્ટ જણાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની આ પ્રકારની રજૂઆત થતાં વિદ્યાર્થીઓને સમજાવી અને પરીક્ષા ખંડની અંદર બેસાડવામાં આવેલા હતા. પરીક્ષા પણ લેવામાં આવી છે. એ ખંડના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત અને પરીક્ષા પણ આપેલી છે. આ વિદ્યાર્થીઓ પૈકી અમુક વિદ્યાર્થીઓએ એ પ્રશ્ન પેપર ફેસ નથી કર્યું, એટલે કે પરીક્ષા સમય પૂરો થઈ અને એમની OMR જમા કરાવેલી છે. એની રજૂઆત પણ અમને મળી છે, સાહિત્ય પરત આવ્યું છે. એની સાથે એમની રજૂઆત પણ આવેલી છે કે પેપર લીક ની અમને શંકા છે, પણ પેપર લીકનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ પરીક્ષા સ્થળ સુધી એ પેકેટ ગયું છે. પરીક્ષા સ્થળની બહાર કે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ થયેલી નથી. આજ સુધી પણ એ પેપર લીકના સંદર્ભમાં કોઈ વાત બાલ આવી નથી, એટલે પેપર લીકનો પ્રશ્ન જ રહેતો નથી. પરીક્ષા રદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. સાહેબ, આજે સ્થળ સંચાલક છે અને મોબાઈલ ફોન પણ રોજ કામ કરી અને રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલવામાં આવ્યો છે, એવું FIR માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજની સુધી પહોંચ્યો છે કે કેમ અને એ મોબાઈલ ફોનનું શું કરવામાં આવ્યું છે? રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગેરરીતિના કેસ રજીસ્ટ્રેશન થાય ત્યારે આ ગેરરીતિના કેસના કાગળોની સાથે સાધનિક ચીજ વસ્તુઓ પણ ઝોનલ અધિકારી મારફત રાજ્ય પરીક્ષા બોર્ડને મળે છે. રાજ્ય પરીક્ષા બોર્ડને આ જામનગર કેન્દ્રના સ્થળ સંચાલકનો મોબાઈલ જપ્ત કરી અને અત્રે રજૂ થયેલ છે, એ પણ અમારી કસ્ટડીની અંદર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ એ મોબાઈલને ટેકનિશિયનોની રૂબરૂની અંદર પૂરી કોલ ડિટેલ્સ ચેક કરે છે. એ મોબાઈલની જરૂર પડે તો સાયન્ટિફિક રીતે ફોરેન્સિક દ્વારા પણ તપાસ કરી અને તમામ પ્રકારની ડિટેલ્સ મેળવી અને એક જાણકારી મેળવી અને એના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવે છે. ઘટના પછી માનો કે એવી બાબત મળે કારણે પેપર WhatsApp પર અથવા કોઈ એવી જગ્યાએ અન્ય કોઈ જગ્યાએ મોકલી હોય, તો એ સંદર્ભે પછી કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? કારણ કે ફરીથી આ એક પ્રકારનો ઇસ્યુ થઈ રહ્યો છે. ભલે એ બાજુ અરવલ્લી અને એ પ્રકારની ઘટનાઓ બની હતી, પહેલા તો ત્યાં એ બાબતે પોલીસ તપાસ થઈને પછી સ્વીકારવામાં આવ્યું કે આ પેપર લીક થયું. આ પ્રકારની ભલે આશંકા તો છે, કવર ખુલ્લું હોય તો એવું પ્રાથમિક તબક્કે લાગ્યું કે જે CCTV ની હાજરીમાં જે ખોલવાનું હતું, વિદ્યાર્થીઓની સહી સાથે ખોલવાનું હતું, એના પહેલા આ કવર ખુલ્યું છે, તો લાગતું નથી કે પેપર ક્યાંક ગયું હશે અથવા તો પેપર લીક થયું હશે? આ તપાસના સંદર્ભમાં જે વાત હું કરું ત્યારે પોલીસ ફરિયાદ થઈ છે, એમાં બહુ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સ્થળ સંચાલક દ્વારા સ્થાનિક એજ બ્લોકના એક ઉમેદવારને મદદરૂપ થવા માટે પણ એમણે આ પ્રયાસ કર્યો હોય એવું લાગે છે. એટલે પેપર વાયરલ અથવા તો બહાર લીક થયું છે એવું પ્રશ્ન હાલના તબક્કે કોઈ ઉપસ્થિત થતો નથી. એક સ્થાનિક એની પોતાની શાળાની અંદર ઉપસ્થિત થતા વિદ્યાર્થીના સંદર્ભમાં કદાચ આ મદદરૂપ થવા માટે કરી હોય એવી આશંકા આ ફરિયાદની અંદર પણ આપવામાં આવી છે અને પોલીસ ફરિયાદમાં પણ એ વિગતો રજૂ કરવામાં આવેલી છે. તો આ હતા DR સરડવા, કે જેઓ રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ છે. તેમના જણાવ્યા પ્રમાણે પેપર જ્યારે મોકલવામાં આવે છે દર વર્ષે ખૂબ જ સુરક્ષિત રીતે સીલબદ્ધ કરી અને સ્થળ પર મોકલવામાં આવે છે અને આ વખતે પણ પેપર સીલ કરીને મોકલવામાં આવ્યા છે. પેપર લીકની જો તેમણે વાત કરી કે પેપર લીકનો કોઈ સવાલ જ નથી, પેપર લીક નથી થયું,